શિલાન્યાસ વિધિ નિશ્રા અને આશીર્વાદ સાથે સંસ્થાના પાયાના શિલ્પી પ્રોફેસર મહેતા તથા પ્રવીણા ભાસ્કર મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહેમાનોએ અને સંસ્થાના હોદ્દેદારોએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને સેવા કાર્યો વિશે માહિતી આપી હતી અને પાંત્રીસ વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી સંસ્થામાં સંસ્થાના શિલ્પી અને હોદ્દેદારોએ કરેલ કામગીરી દિવ્યાંગજનોના શિક્ષણ તાલીમ અને પુનર્વસનની કામગીરીને બિરદાવી હતી સંસ્થાના નવીન મકાન નિર્માણમાં આકાર પામનાર કાર્યાલય લાઇબ્રેરી ભોજનાલય પુનર્વસન કેન્દ્ર ફિઝિયોથેરાપી સેન્ટર વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને તાલીમાર્થી રૂમ્સની સગવડવારો મકાન અને દાનવીરો અને શુભેચ્છકોને અપીલ કરવામાં આવી હતી સંસ્થાના પાયાના શિલ્પી સેવા નિવૃત્ત પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા તથા શ્રીમતી પ્રવીણા ભાસ્કર મહેતાના વરદ હસ્તે સંસ્થાના નવીન મકાન નિર્માણ માટે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ ગાંધી ઉપપ્રમુખ પ્રમુખ સર્વાનંદભાઈ પટ રમેશભાઈ શ્યા ભરતભાઈ પંડ્યા પ્રવીણભાઈ પ્રજાપતિ ખજાનચી બિપિનભાઈ ઉપાધ્યાય માનદ મંત્રી સુનલ બેનદોશી સહમંત્રી પુર્વેશ પંડ્યા રતિલાલ મકવાણા તથા આમંત્રિત મહેમાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રાજેશ ચાવડા જેડેશ ટીવી ઇડર